નર્મદા જિલ્લા આદિવાસી મૂળ નિવાસી સંગઠન દ્વારા ભારતીય બંધારણ અને ગુજરાત પંચાયત ધારાના અમલના મુદ્દે રાજપીપળા ખાતે રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાના 314 જેટલા ગામોમાં રહેતા આદિવાસીઓ 57 વર્ષથી ગ્રામ પંચાયતના હકોથી વંચિત છે, જેઓને ગ્રામ પંચાયતનો દરજ્જો આપવા તેમજ આદિવાસી સમાજની વિવિધ માંગણીઓના મુદ્દે મૂળ નિવાસી સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી નર્મદા જિલ્લામાં કેટલાક ગામોને ગ્રામ પંચાયતનો દરજ્જો મળેલ નથી. જે ગ્રામ પંચાયતનો દરજ્જો મેળવવા માટે અમે આજે કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા. ભારતના બંધારણની અંદર સ્પષ્ટ જોગવાઈ એવી કરેલી છે કે દરેક ગામને ગ્રામ પંચાયતનો દરજ્જો આપવો. તેના અનુસંધાનમાં ગુજરાત પંચાયત ધારો 1961માં પણ સ્પષ્ટ એવું જણાવ્યું કે દરેક ગામને ગ્રામ પંચાયતનો દરજ્જો આપો. છતાં પણ નર્મદા જિલ્લાના 314 જેટલા ગામોને ગ્રામ પંચાયતથી વંચિત રાખી અને સરકારે એક તો આદિવાસી ગામડા અને આદિવાસી સમાજ સાથે ખુલ્લામાં ખુલ્લો અન્યાય કર્યો છે. અને 1961ની અંદર આ પંચાયત ધારો લાગુ પડ્યો ત્યારથી અમે તો એવું માનીએ કે 1961 તો નહીં કંઈ નહીં પણ 62ની અંદર લગભગ આ તમામ ગામોને ગ્રામ પંચાયતો મળી જવી જોતી હતી. પરંતુ આજે 1961ની વાત કરીએ તો એમ ગણવા જઈએ તો 57 વર્ષ એવું થાય છે. એટલે 57 વર્ષથી આદિવાસી વિસ્તારના ગામડાઓનું શોષણ કરવામાં આવી અને ગ્રામ પંચાયતનો દરજ્જો આપ્યો નથી. એટલે આજે અમે કલેક્ટર શ્રી નર્મદાને વહેલામાં વહેલી તકે ગ્રામ પંચાયતથી વંચિત ગામડાઓને ગ્રામ પંચાયતનો દરજ્જો આપવામાં આવે તેવી વિનંતી કરવા માટે એક આવેદનપત્ર આપ્યું છે કે દેખો અમાને અમારા આદિવાસી વિસ્તારોમાં મંદિર ના મળે તો ચાલશે, મસ્જિદ ના મળે તો ચાલશે, ચર્ચ નહીં મળે તો ચાલશે, પણ ગ્રામ પંચાયતનું મંદિર તો અમારે જોશે જોશે ને જોશે, જેનાથી અમારો વિકાસ થઈ શકે છે. તો અમારી એક વિનંતી છે કલેક્ટર સાહેબને અને સરકારી તંત્રને કે આ ઊંચી વસ્તીવાળી 231-271ની વસ્તીવાળી ગ્રામ પંચાયતને ગ્રામ પંચાયતનો દરજ્જો આપવામાં આવેલો છે. તો 500થી ઉપર હજારોની સંખ્યાની વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને બી વહેલામાં વહેલી તકે એ ગામડાઓને ગ્રામ પંચાયતનો દરજ્જો આપવામાં આવે તેવી અમારી માંગ છે.